ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા લાવનાર હોય જેની મંગળવારે 14મી માર્ચ શરૂઆત થઈ રહી છે ત્યારે સુરતમાંના તમામ પરીક્ષા કેન્દ્રો પર વ્યવસ્થાઓ પૂર્ણ કરાઈ છે. સુરતમાં 1,59,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે તો સોમવારે વિદ્યાર્થીઓએ પોતાના પરીક્ષા ખંડ અને નંબર જોઈ લીધો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા મંગળવારથી શરૂ થશે. વિદ્યાર્થીઓ સોમવારે પોતાના પરીક્ષા ખંડ નંબર જોવા પહોંચ્યા હતા. 14મીને મંગળવારથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. શહેર અને જિલ્લામાં ધોરણ 10 અને 12ના કુલ 1,59,302 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10ની પરીક્ષા માટે 7 ઝોનમાં 48 કેન્દ્રોમાં 296 પરીક્ષા સ્થળો નક્કી કરાયા છે, જેમાંથી 2,712 પરીક્ષા કેન્દ્રો પરથી કુલ 90,253 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5 ઝોનના 29 કેન્દ્રોના 175 પરીક્ષા કેન્દ્રોમાં કુલ 1,745 કેન્દ્ર પર 52,350 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 5 ઝોનમાં 10 કેન્દ્રોના 73 પરીક્ષા સ્થળના 839 બ્લોક પરથી 16,699 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ તમામ કેન્દ્રો પર કુલ 544 સીસીટીવી કેમેરા ગોઠવી દેવાયા છે. પરીક્ષા કેન્દ્રો પર સોમવારે પરીક્ષા ખંડ અને નંબર જોવા વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ઇન્ટીવી ન્યૂઝ, સુરત.